ઘરમાં વહુ આવીને ત્યારથી મારા ઘરની તો રમણ ભમણ થઈ ગયું છે. કે વસ્તુના ઠેકાણા. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. તમે આજે અમારા ઘરે કઈ કામ હતું? બેનને મળવા આવ્યા છો? નહીં ના ના, મારે તમારું જ કામ હતું અને અમારી સાથે થોડી વાત કરવી હતી ને તો અહીંયા આવ્યો. મારું કામ હતું? હા. કેમ કેમ મારે તમારું કામ ના હોઈ શકે? ના ના, હોઈ શકે ને, કેમ ના હોઈ શકે. સારું કર્યું તમે આવી ગયા, મારે પણ તમારું કામ છે. આ બે ચાર વસ્તુની ફરિયાદ છે બહુ મોટી મોટી. હા તો પહેલા તમે બોલો પછી હું બોલીશ. બોલો, શું વાત કરવી છે તમારે મારી સાથે? કહું શું વાત કરવી છે. આ તમારી બેનને સંસ્કાર નામે કંઈ આપ્યું જ નથી. નહીં એટલે કે કોની સાથે આવવું, કોની સાથે જવું, ઘરમાં કઈ રીતે રહેવું અને ખાસ કરીને કેવા કપડાં પહેરવા. સેન્સલેસ છે તમારી બેન. આંટી તમે આ શું વાત કરી રહ્યા છો? અરે તમને કેમ એવું લાગી રહ્યું છે કે મારી બેન સંસ્કાર વગરની છે અને એને ઘરમાં રહેતા નથી આવડતું? અહીંયા મારા ઘરના આંગણા સુધી એનો કોઈ ફ્રેન્ડ મૂકવા આવે અને પાછું ઘરમાં સામેને સામે બોલવું, જવાબ આપી દેવા, હું કહું એવું કરવું નહીં, શીખવાનું તો નામ નહીં લેવું, તો એને શું કહેવાય? એને સંસ્કારવાળી કહેવાય? અરે આંટી જો તમે સમજો છો ને એવું કંઈ નથી. અરે જ્યારે સંબંધો બનતા હોય છે ને ત્યારે બંને પરિવારોના બનતા હોય છે અને તમે એકબીજાને સરખી રીતે સમજી નહીં શકો અને એકબીજા સાથે સરખી રીતે રહી નહીં શકો તો આવા નાના મોટા ઝઘડા તો ઊભા થવાના જ છે ને. એટલે તું મને સમજાવે છે? આ વાત તારી બેનને સમજાવ ને, મને શું સમજાવવા આવ્યો? અરે મારી વાત તો સાંભળો. નથી સાંભળવી તારી વાત. તારી વાતમાં લેવાનું શું છે? એટલે તારી બેને તને ફરિયાદ કરીને તું એ ફરિયાદને લઈ અને આખું લિસ્ટ મને સંભળાવવા આવ્યો છે? ના ના ના, તમે જે સમજી રહ્યા છો ને એવું નથી કેવા. હું તો માત્ર મારી વાત રાખવા આવ્યો. મારે કોઈ તારી વાત નથી સાંભળવી અને તારી વાત હું શું કામ સાંભળું? તારી બેનને સમજાવ ને. હા, એને એમ છે કે મોટા બાપની દીકરી છે એટલે મોટા ઘરેથી આવી છે એટલે આ ઘરમાં જેમ ફાવશે ને એમ ચલાવશે, પણ એમ હું નહીં ચાલવા દઉં. આંટી તાળી કોઈ દિવસ એકાથે નથી વાગતી. માનું છું, માનું છું કે અમુક ભૂલો મારી બહેનની પણ હશે અને સાથે સાથે અમુક ભૂલો તમારી પણ તો હશે જ ને. મારી કોઈ ભૂલ નથી. મારી કોઈ જ ભૂલ નથી. હવે એક વાત જણાવશો? 2 મિનિટ ખાલી, 2 મિનિટ આપશો મને? અરે 2 મિનિટ શું, આ છેલ્લા 10 મિનિટ થી તો તારી સાથે પાસણ કરી રહી છું, બોલને જે બોલવું હોય. હા તમે તમારા ઘરમાં દીકરી અને વહુ વચ્ચે એટલો ભેદભાવ શું કામ કરો છો? જો હા, તમારી દીકરી એ તમારી છે અને મારી બેન મતલબ કે તમારી વહુ એ પણ કોકના ઘરની દીકરી તો છે જ ને. ઓહ સરસ. હા પણ મારી દીકરી અહીંયાથી પરણીને સાસરે જશે ને તો તારી બેન જેવા લક્ષણ નહીં બતાવે, સમજી ગયો? અને મારે દીકરી અને વહુમાં શું ફરક કરવો ને શું નહીં ને એ મને નક્કી કરવા દે. ઘર મારું છે, વહુ મારી છે અને બહુ એવું લાગતું હોય ને તો ચાલતી પકડો બેનને લઈને, મને કોઈ ફરક નથી પડતો. જય શ્રી કૃષ્ણ. જો આંટી તમને કોઈ ફરક પડે કે ના પડે, બાકી મારી બેનને હું ઘરે લઈ જઈશ ને તો શાંતિથી રહેશે મારા ઘરે. અને એટલો સમજાવવા આવ્યો હતો કે તમે શાંતિથી રહો ને તો એ લોકોને શાંતિથી રહેવાની મજા આવે. બાકી હાઈકારા ને હોયકારા તો છે જ. દામિની, દામિની. હા શું કરે છે? મારો સામાન પેક કરું છું. હું પૂછી શકું કે સામાન કેમ પેક કરે છે? હું મારા ભાઈના ઘરે જાઉં છું. એટલે તું તારા ભાઈના ઘરે રોકાવા જાય છે? ના દેવે, હું મારા ભાઈના ઘરે હંમેશ માટે જાઉં છું. શું? હા જો મને નથી લાગતું કે હું આ ઘરમાં સેટ થઈ શકીશ. તમારા લોકોની રહેણી કેણી, રીત પાત, આ પહેરવું ઓઢવું આ બધું અલગ છે અને મને સેટ થતા વાર લાગશે. મારે અવારનવાર તમારા મમ્મી સાથે ઝઘડા થાય છે. હું કાંઈ પણ કરું ને તો એમને પસંદ નથી આવતું. હું ફોનમાં કોઈ સાથે વાત કરું તો એમાં પણ એમને વાંધો હોય છે. કોઈને બહાર મળવા જાઉં તો એમાં વાંધો હોય છે. હવે હું હિરેન સાથે કાલે ઘરે આવી હતી,
તમને ફોન કર્યો હતો ને મેં. તમને ખબર છે કે હિરેન મારો ફ્રેન્ડ છે, તમે ઓળખો છો એને. પણ મમ્મી મારા અને હિરેનના સંબંધને શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. એમને એવું છે કે હું આવી રીતે બધા સાથે વાત કરું એ સારું ના લાગે, કેમ કે હું ઘરની વહુ છું ને. સરસ, એટલે તે નિર્ણય લઈ લીધો કે તું હવે આ ઘર છોડીને જઈશ, મને છોડીને જઈશ. હું નથી ઈચ્છતી કે તમને છોડીને જાઉં, પણ હું તમને તમારા મમ્મીથી અલગ કરવા પણ નથી માંગતી. બસ દામિની, બસ મને ખબર પડી ગઈ કે તું મને કેટલો પ્રેમ કરે છે. કેમ કે જો આપણે એકબીજાને પ્રેમ કરતા હોત તો આ નિર્ણય લીધા પહેલા તે મને એકવાર તો વાત કરી હોત. એનો મતલબ એવો થયો કે પહેલી વાત તો એ કે તને મારા પર ભરોસો જ નથી. આઈ એમ સોરી કે મેં તમને પૂછ્યા વગર આ પગલું ભર્યું. મારો ભાઈ મમ્મીને સમજાવવા આવ્યો હતો, મમ્મીએ મારા ભાઈની પણ બેઇજ્જતી કરી. મમ્મીએ મને કહ્યું છે, મારા ભાઈને કહ્યું છે કે ના પોસાઈને તો જતી રહે, તો મારું જતું રહેવું જ વધારે સારું છે. બરાબર છે, એકદમ સાચી વાત છે. તે જેને પ્રેમ કર્યો છે એને કઈ પણ કીધા વગર આ ઘર છોડીને જતું રહેવાનું. જો તને આ સાચો નિર્ણય લાગતો હોય તો તું આ ઘર છોડીને જઈ શકે છે, પણ જો તે હવે નિર્ણય લઈ જ દીધો છે કે તારે આ ઘર છોડીને જવું છે તો બસ મેં તને પ્રેમ કર્યો છે એ નિમિત્તે બસ ખાલી એક મારી એક નાની વાત માનજે. શું? મને એક દિવસ આપ, એક દિવસ પછી જો તને એવું લાગે કે આ ઘર છોડીને જવું છે તો જઈ શકે છે, અને એક દિવસ આપ્યા પછી જો તને એવું લાગે કે તું આખી જિંદગી મારી સાથે રહી શકીશ તો આપણે જેમ રહેતા હતા એમ હસી ખુશીથી આખી જિંદગી સાથે રહીશું. સારું, આપે એક દિવસ. પ્રોમિસ? પ્રોમિસ. તો ચાલ આ બધું બેગ ને એ બધું પાછું મૂકી દે, અને મને સરસ મજાની મીઠી કડક ચાય બનાવ. હા ચાલ, હું બહાર બેઠો છું. ઘરના બધા સભ્યો સામે હોય એટલે બધું કહેવામાં વાંધો. હા તો બોલ શું છે, ઘર છોડીને જાય છે? જવા દે, જતી હોય તો. આમ પણ આટલા સમયમાં લોહી પી જ ગઈ છે. તમને કેમ ખબર પડી કે આ ઘર છોડીને જાય છે? એટલે તું કેવા શું માંગે છે? ખબર પડી ગઈ છે એટલે આ બધું શું છે? તું જલ્દી ક્લિયર વાત કરતો ખબર પડે. ના એટલે સાચે આ ઘર છોડીને જઈ રહી છે. સરસ, સારો નિર્ણય લીધો, મને તો બહુ જ ગમ્યું બેટા. કારણ કે આપણા ઘરના નીતિ નિયમ પ્રમાણે કે આપણા ઘરની રૂઢી પ્રમાણે આ કોઈ દિવસ ઢળી નહીં શકે, સમજી ગયો? એટલે જ કે આપણી રીતિ રિવાજો પ્રમાણે, આપણા ઘરની ઇજ્જત પ્રમાણે, અને તમે કયો છો એ પ્રમાણે બસ નહીં રહી શકે. અને સાસુ સસરા સામે કેવા કપડાં પહેરવા કેવા નહીં તે ભાન જ નથી. એક્ઝેક્ટલી, આ બધી વાતને ધ્યાનમાં રાખીને મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લેવાનો? એને એના ઘરે જવું છે, જવા દે ને બેટા. જો આપણા સમાજમાં છે ને ઘણી બધી છોકરીઓ પડી છે, કદાચ છૂટા છેડા આપી દઈશ ને તોય તારા માટે છે ને લાઈનો લાગી છે. હા મમ્મી, એટલે મેં એવો નિર્ણય લીધો છે કે એ ઘર છોડીને જઈ રહી છે, હું એને રોકવાનો જ નથી. વાહ, બહુ સારી વાત કરી. અત્યારે મને લાગે છે કે તું મારો દીકરો છે અને મારા કયા પ્રમાણે ચાલી રહ્યો છે. જોયું ને, મારો દીકરો તને બરાબર ઓળખી ગયો. પહેલા તો એની આંખની સામે થરા
પ્રેમનો પડદો પડ્યો હતો, પણ હવે મારા દીકરાને ખબર પડી ગઈ છે કે એનું સાચું ઘર અને એના સાચા સગા છે ને અમારા સિવાય કોઈ નથી. પણ એની સાથે આ ઘર છોડીને હું પણ જઈ રહ્યો છું. શું વાત કરે છે તું? કઈ ભાન પડે છે કે નહીં તને? અરે કાલ સવારે તારી બાયડી આવી છે અને તું મા બાપ ને આપણા પરિવારને છોડીને જરા પણ શરમ નથી આવતી તને? આ શબ્દો કહેતા જો બેટા, એને જો હોય તો જવા દે ને, તારે જવાની ક્યાં જરૂર છે? અરે તું અમારો એકનો એક દીકરો છે, એને એને જ્યાં જો હોય ત્યાં જવા દે. ખુશ થઈ ગઈ? ખુશ થઈ ગઈ? મેં નથી કહ્યું. દેવેન આ બધું શું કરો છો તમે? જો મમ્મી પપ્પા બે, એને તો એકલાને જવું જોઈએ એના ઘર છોડીને, પણ આ નિર્ણય મેં લીધો છે. હા, કેમ કે મેં એને પ્રેમ કર્યો છે. લગ્નના સાત ફેરા ફરીને મેં એની સાથે વચન લીધું છે કે હું તને સુખ દુઃખ ગમે તેવી પરિસ્થિતિમાં તારી સાથે ઉભો રહીશ. એટલે તું શું કહેવા માંગે છે કે અમે લોકોએ તને પ્રેમ નથી કર્યો? તે ફક્ત આને જ પ્રેમ કર્યો છે. અમે લોકોએ તને પ્રેમ નથી કર્યો, એટલો મોટો કર્યો છે. અમે લોકોએ તને પ્રેમ કરીને મોટો નથી કર્યો. સાચી વાત છે, એમાં હું કઈ ના કહેતો જ નથી કે તમે મને અત્યાર સુધી સાચવ્યો, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, બધી જ વાત સાચી. પણ જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોત ને, તો તમે આ પરિસ્થિતિ પણ સમજતા હોત, જે પરિસ્થિતિ તમે નથી સમજ્યા. તમને ખબર છે તમે પણ એક દીકરી તરીકે તમારું ઘર છોડીને બીજા ઘરે આવ્યા, અને આવી રીતે તમે બીજાના ઘરે આવ્યા પછી એ વ્યક્તિ તમને હેરાન કરે, તમને ન કહેવાનું કે, અને પછી તમને મજબૂર કરી દે કે તમે આ ઘર છોડીને જતા રહ્યો, તો તમારા પર શું વીતે? સેમ એ પણ એનું ઘર છોડીને જ આવી છે ને, તો વિચારો કે તમારા પર શું વીતે. મમ્મી હું એવું નથી કહેતી કે તમે ખોટા છો. આ લગ્ન કરીને જ્યારે આવી ત્યારે તમે જ મને કહ્યું હતું ને કે તું આ ઘરની વહુ નહીં પણ દીકરી છે. તો દીકરી કહેવાથી દીકરી તો નહીં થાવ ને, દીકરીની રીતે માનવી પડશે. હું ત્યાં કઈક અલગ રીતે રહેતી હતી અને અહીંયા તમારા લોકોની રહેવાની રીત ભાત અલગ છે. હું ધીમે ધીમે કોશિશ કરું છું કે તમે લોકો જેમ કહો, જે કપડાં પહેરવાનું કહો, સાડી કહો તો સાડી, બહાર જવાની ના પાડો તો ના, આ બધું સમજવાની શીખવાની કોશિશ કરું છું. મશીન તો નથી ને કે તરત મને ખબર પડી જાય. હું જીન્સ પહેરું તો લોકો વાતો કરે, અને એની જગ્યાએ તમારી દીકરી જીન્સ પહેરે તો એ ફેશન. આવું કેમ? હું કોઈ છોકરા સાથે વાત કરું, કોઈની સાથે બોલું તો સમાજ વાતો કરશે, પાડોશ પાડોશમાં મારી વાતો થશે, અને તમારી દીકરી 12 વાગ્યા સુધી ઘરે ના આવે તો ઇટ્સ ઓકે. તો દીકરી અને વહુ વચ્ચે એટલો ભેદભાવ શું કામ? હા, તમારી દીકરી એ મોડી જાગે, હશે હવે થાકી ગઈ હશે, કેટલું કામ કરે છે, કોલેજ જવા સિવાય બીજું કઈ કામ નથી હોતું, અને હું જો અડધો કલાક પણ મોડી ઉઠી હોય તો સંસ્કાર વગરની. મમ્મી જો માણસના કપડા ઉપરથી જો સંસ્કાર નક્કી થતા હોત તો આપણા દેશમાં, આપણા સમાજમાં નાગા બાવાનું બહુ ઊંચું સ્થાન છે, તો એ લોકોનું એટલું મહત્વ શું કામ છે? મમ્મી આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે વેશ્યાને સૌથી પવિત્રનો દરજો આપવામાં આવ્યો છે, શું કામ એના કપડા ઉપરથી કે જે કામ કરે છે એના ઉપરથી છે કોઈ જવાબ? સમજાઈ ગયું બેટા મને, તારી એક એક વાત સમજાઈ ગઈ. મને એમ હતું કે તું મોટા ઘરની છોકરી છે, અમારા ઘરમાં એડજસ્ટ નહીં કરી શકે, અને આ વાતને મેં મારા મગજમાં ગાંઠ બાંધી દીધી હતી, પણ આજે સમજાઈ ગયું. જો હું તને હિતલની જેમ જ રાખતી હોત તો આજે આ દિવસ જ ન જોવાનો આવ્યો હોત. જો બેટા
મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે તે પસંદ કરેલી છોકરી સાથે તે લગ્ન કર્યા છે એટલે વહુ તરીકે આપણા ઘરમાં સાચી સાબિત નહીં થાય. એને બધા જ પ્રયત્નો કર્યા સારી વહુ બનવાના, પણ મેં એ બધી જ વાત પર પાણી ફેરવી નાખ્યું. માફ કરી દેજે બેટા, તને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી. દેવેન, આ ઘર છોડીને તો કે વહુ કોઈ નહીં જાઓ. સાચી વાત છે દામિની બેટા. દેવેન, અમે લોકોના બધાના મગજમાં એક જ વિચાર હતો કે વહુ હવે તો ફક્ત ને ફક્ત વહુની રીતે જ રાખવાની, નીતિ નિયમો પાલન કરવાના. દીકરી હોય તો દીકરી નીતિ નિયમો પાલન ના કરે તો ચાલે, પણ આ મારી બધી મનની ગ્રંથિ બંધાયેલી હતી ને, ખરેખર આજે આ ગ્રંથિ છોડવાનો સમય આવી ગયો છે. વહુ છે એ દીકરી તરીકે જ રહેવી જોઈએ ઘરમાં, અને દીકરી જેવું સ્થાન આપવું જોઈએ. આજે અમને લોકોને અમારી ભૂલ સમજાણી છે એટલે દીકરા પ્લીઝ હાથ જોડીને માફી માંગીએ છીએ કે આ ઘર છોડીને નહીં જાઓ, અને તમે હંમેશા અમારી દીકરી બનીને જ રહેશો. મમ્મી પપ્પા, તમે લોકો માફી નહીં માંગો. હું એવું નથી કહેતી કે મને જીન્સ પહેરવા દો, બહાર રખડવા દો, પણ એક લિમિટેશન હોય ને એ હું જાણું છું. સારું, હવે પતી ગઈ ને વાત, તો આ તમારા બિસ્તરા પોટલા ઉઠાવો, અંદર જાઓ ને સરસ મજાની ચા બનાવો. એક મિનિટ કન્ફર્મ કરી લો. આ તમારી જે મગજની ગાંઠ છે એ ઓગળી ગઈ છે? અરે છૂટી ગઈ છે, છૂટી ગઈ. ઓગળવાનું ક્યાં કહેજો. દામિની બેટા, ચા બનાવો જલ્દી. હું પણ સાથે કામ કરશે, તને હેલ્પ કરવા લાગશે. અને તું પણ તારી ભાભીને મદદ કર, જા. બેગ લઈ લો દેવેન. આ તો મમ્મી આરે રેડી થયું એટલે સીધો નો કર. અને મસાલા વાળી ચા. ખરેખર એક ટાઈમે તો દેવેને કીધું તો મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું કે આ બંને ઘર છોડીને જશે ત્યારે. પણ સૌ સારાવાના થઈ ગયા અને આપણને પણ આપણી ભૂલનું ખબર પડી. બેસ હવે.